हेलो स्टूडेंट्स, हवे आपणे प्रेक्टिकल जे बाकी हता प्रयोग पोथीमां चेप्टर 8 ना, ए आपणे बधा डन करी लीधा छे। એમાં આપણે કશું બાકી નથી રહેતું। કોષવાળો પાઠ હતો, રચના અને કોષની રચના અને કાર્યો। એમાં છેલ્લે તમને પ્રયોગ પોથીની અંદર ડુંગળીનો કોષ અને ગાલના કોષનો પ્રયોગ લખાવી દીધો છે મેં, બરાબર। હવે ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 9 સ્ટાર્ટ કરીએ છીએ, પ્રાણીઓમાં પ્રજનન, રિપ્રોડક્શન ઇન એનિમલ્સ। રિપ્રોડક્શન એટલે કે પ્રજનન, ઇન એનિમલ્સ એટલે કે પ્રાણીઓમાં, પ્રાણીઓમાં પ્રજનન। હવે પ્રજનન છે એ તમને ખબર જ છે કે પ્રજનનની વ્યાખ્યા શું છે, બરાબર, કે એ વનસ્પતિ કોષ, વનસ્પતિની અંદર પણ પ્રજનન થતું હતું, બરાબર। આપણે જે 7મા પાઠમાં આવ્યું છે, વનસ્પતિમાં પ્રજનનની ક્રિયા થતી હતી ને, એમાં એક નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ, એનું સંયુગ્મન થાય ને કોઈ પણ નવો કોષ બને તો એને આપણે ફલિતાંડ કહેવામાં આવે છે। અને નર પ્રજનન અને માદા કોષ વચ્ચે જે ફલન થવા, જે ક્રિયા છે ને, આપણે ફલન કહીએ છીએ કે એક નર પ્રજનન કોષ અને એક માદા પ્રજનન કોષ, એનું સંયુગ્મન થવાની જે પણ ક્રિયા હતી એને આપણે ફલન કહેતા। પછી ફલિતાંડ છે એ બીજમાં પરિણમે છે। જેમ વનસ્પતિની અંદર પણ પ્રજનનની ક્રિયા થાય છે, એવી જ રીતે પ્રાણીઓની અંદર પણ પ્રજનનની ક્રિયા જોવા મળે છે। આપણે આ પાઠની અંદર પ્રાણીઓમાં પ્રજનન વિશે સમજવાનું છે કે જેમ વનસ્પતિની અંદર પ્રજનનની ક્રિયા થતી હતી, એની અંદર આપણે બે શબ્દ હતા, ફલન કે જેમાં નરજન્યુ અને માદાજન્યુ એવો શબ્દ વાપરતા, નરજન્યુ અને માદાજન્યુ, એના સંયુગ્મન થવાની ક્રિયા એને આપણે ફલન કહેતા। સંયુગ્મન 7મામાં આવી ગયું તમારે, એનું સંયુગ્મન થવાની ક્રિયા એને ફલન કહેતા। અને નરજનન અને માદાજન્યુ થી રચાતો નવો કોષ કે જેને શું કહેતા, ફલિતાંડ। નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનથી રચાતો નવો કોષ કે જેને આપણે ફલિતાંડ એવું કીધેલું, બરાબર। એક ફલન શબ્દ હતો અને બીજો કયો શબ્દ હતો, ફલિતાંડ, જે બીજનો વિકાસ થાય છે, નવું બીજ બને છે ને, એ એક પ્રકારનો નવો શું હોય, કોષ। પણ એ વનસ્પતિ કોષની વાત થઈ ગઈ, અહીંયા આપણે કોની વાત કરવાની છે, પ્રાણીઓની, કે પ્રાણીઓમાં પણ પ્રજનનની ક્રિયા, પ્રાણીઓ એટલે સાદી ભાષામાં મનુષ્ય, જો ખાલી પ્રાણીઓમાં પ્રજનન એવો શબ્દ વાપર્યો છે, મતલબ કે એની અંદર બધા પ્રાણીઓ પણ આવી જાય અને મનુષ્ય પણ આવી જશે। પ્રાણીની અંદર મનુષ્ય આવે, બિલાડી, કૂતરું, પતંગિયું, મરઘી, ગાય, દેડકો, આ બધાનો સમાવેશ થઈ જશે। મનુષ્ય છે એ નવા કોષ તરીકે એના શિશુ એટલે કે બાળકને જન્મ આપે છે, મરઘી છે એ મરઘીનું બચ્ચું એટલે કે પીલું, જેને પીલું કહેવામાં આવે, મરઘીનું બચ્ચું ને શું કહેવાય, પીલું, એના તરીકે નવા કોષનું એ નિર્માણ કરે છે અને પ્રજનનની ક્રિયા દ્વારા નવી સંતતિનું શું કરે છે, નિર્માણ કરે છે। એટલે પ્રજનન એટલે શું, કે પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે એને શું કહેવાય, પ્રજનન કહેવાય। પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે એને શું કહેવાય, પ્રજનન। અને પ્રજનનની ક્રિયા થાય તો જ એક જેવા સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે, તો જ પેઢી છે એ ચાલે। પ્રજનનની ક્રિયા હોય તો જ એક સંતતિનું નિર્માણ થાય ને, પેઢી દર પેઢી મતલબ કે વારસો ચાલુ રહે, બાકી ત્યાં સંતતિનું નિર્માણ થતું બંધ થઈ જાય, નવા કોષનું નિર્માણ થતું બંધ થઈ જાય તો સંતતિ ઉત્પન્ન ન થાય તો વારસો ચાલે નહીં। એટલે પિતૃકોષમાંથી નવા, પિતૃપેઢી હોય એમાંથી નવા કોષનું સર્જન થાય એને શું કહેવામાં આવે, પ્રજનન કહેવામાં આવે છે। હવે આપણે પ્રજનનના બે પ્રકાર છે, અહીંયા આપણે વનસ્પતિઓની જેમ જ પ્રાણીમાં, વનસ્પતિની અંદર એ બે પ્રજનનની પ્રકાર હતા, ખબર છે ને, વનસ્પતિની અંદર પણ પ્રજનનના કેટલા પ્રકારો હતા, બે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન। એ જ રીતે પ્રાણીઓની અંદર પણ પ્રજનનના કેટલા પ્રકાર છે, બે પ્રકાર। એવી જ રીતે પ્રાણીઓની અંદર પણ પ્રજનનના બે પ્રકાર છે, પહેલું લિંગી પ્રજનન અને બીજું છે અલિંગી પ્રજનન। જેમ વનસ્પતિની અંદર પ્રજનનના પ્રકારો હતા એમ પ્રાણીની અંદર પણ પ્રજનનના કેટલા પ્રકાર છે, બે પ્રકાર છે,
લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. બરાબર, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. વનસ્પતિઓની જેમ જ પ્રાણીઓ પણ નર તેમજ માદા જન્યુઓ, નર અને માદા જન્યુ બંને પ્રજનન કોષ કહેવાય. બરાબર, વનસ્પતિની જેમ જ પ્રાણીઓ પણ નર તેમજ માદા જન્યુઓ, નર અને માદા જન્યુઓ બંને શું છે? પ્રજનન કોષો છે. શું છે? પ્રજનન કોષો બનાવે છે. નર તેમજ માદા જન્યુઓ પ્રજનન કોષો બનાવે છે. આ બંનેનું જોડાણ થાય, જેના જોડાણથી યુગ્મન જ બને છે. યુગ્મન જ, કે જેના જોડાણથી યુગ્મન જ બને છે. નર તેમજ માદા જન્યુઓ મતલબ કે પ્રજનન કોષો છે. નર તેમજ માદા જન્યુઓ શું છે? પ્રજનન કોષો બનાવે છે અને એના જોડાણથી યુગ્મન જ બને છે. હવે આ યુગ્મનજનો શું થાય? વિકાસ. નર અને માદા જન્યુ શું છે? પ્રજનન કોષો. હવે નર જન્યુ અને માદા જન્યુ એનું શું થશે? જોડાણ. એટલે શું બનશે? યુગ્મન જ બને છે. નર જન્યુ અને માદા જન્યુના જોડાણથી શું બને? યુગ્મન જ બને છે. અને યુગ્મનજનો શું થાય? વિકાસ. યુગ્મનજનો વિકાસ થઈને એક નવો સજીવ બને. યુગ્મનજનો વિકાસ થઈને એક નવો સજીવ બને છે. એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહેવામાં આવે છે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. આના ઉપરથી આપણે એમ કહી શકીએ, હવે યુગ્મનજનો વિકાસ થઈને શું આવશે? નવા સજીવનો વિકાસ થશે, નવું સજીવ બને છે. યુગ્મનજનો વિકાસ થઈને, યુગ્મનજ કઈ રીતે આવ્યું? તો કે નર જન્યુ તેમજ માદા જન્યુનું જોડાણ થયું તો શું બન્યું? યુગ્મનજ. યુગ્મનજનો વિકાસ થઈને શું થયું? નવો સજીવ બન્યો. યુગ્મનજનો વિકાસ થઈ અને નવા સજીવ બન્યો. આના ઉપરથી એમ કહી શકાય કે એવા પ્રકારનું પ્રજનન, એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય, એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેને કેવું પ્રજનન કહેવામાં આવે છે? લિંગી પ્રજનન. તેને લિંગી પ્રજનન કહે છે. એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય, એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તો તેને શું કહેવાય? લિંગી પ્રજનન કહેવામાં આવે છે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એટલે કે લિંગી પ્રજનન કહે છે. એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું શું થતું હોય? જોડાણ થતું હોય એને શું કહેવાય? લિંગી પ્રજનન કહેવાય. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. બરાબર, નર અને માદા જન્યુઓનું જોડાણ થાય એને શું કહેવાય? લિંગી પ્રજનન. આ લિંગી પ્રજનનની આપણે વ્યાખ્યા થઈ ગઈ. એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય, એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહેવામાં આવે છે. અહીંયા સુધી આપણે વાંચી લેજો તમે, ત્યાર પછી આપણે નર પ્રજનન કોષ વિશે
समझीशुं के नर प्रजनन कोषनी अंदर शुं छे अने मादा प्रजनन कोषनी अंदर शुं छे अने पछी त्यार पछी शुं आवशे एनो फलन आवशे। बराबर, आटलू पहेला तो समझी लेवानुं छे कि फलन एटले शुं, फलितांड एटले शुं, जे आपणे वनस्पतिनी अंदर જોતા હતા ફલન ને ફલિતાંડ વિશે। તો બરાબર, કે નર જન્યુ માદા જન્યુનું સંયુગમન થાય ને નવો કોષ રચાય તો આપણે એને ફલિતાંડ કહેતા હતા। નર જન્યુ અને માદા જન્યુના સંયુગમન થવાની ક્રિયા હતી કે જેને આપણે ફલન કહેતા હતા। પ્રજનનના કેટલા પ્રકાર છે? બે, લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન। ત્યાર પછી આપણે શું જોયું કે નવા સજીવનો વિકાસ કઈ રીતે થાય છે? તો કે એમાં બે જન્યુઓ હોય, નર જન્યુ હોય, માદા જન્યુઓ હોય। નરજન્યુ અને માદાજન્યુ સંયુક્ત રીતે બંને શું કહેવાય? પ્રજનન કોષો તરીકે ઓળખવામાં આવે છે। નર તેમજ માદાજન્યુઓ બનાવે છે। જેમ વનસ્પતિઓ હતું એવી જ રીતે પ્રાણીઓની અંદર પણ નર તેમજ માદાજન્યુઓ એનું જોડાણ થશે। એ બંનેના જોડાણથી શું બનશે? યુગ્મન જ બનશે। અને યુગ્મનજનો વિકાસ થઈ અને નવો સજીવ બને છે। યુગ્મનજનો વિકાસ થાય ત્યારે શું બનશે? નવો સજીવ। ત્યાર પછી આપણે લિંગી પ્રજનનની વ્યાખ્યા જોઈ કે એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય એને શું કહેવામાં આવે છે? લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, કે એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર જન્યુ અને માદા જન્યુનું જોડાણ થશે એને શું કહેશું? લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન। હવે આપણે સૌથી પહેલાં જોશું નર પ્રજનન અંગ, ત્યાર પછી જોશું માદા પ્રજનન અંગો, નર પ્રજનન અંગો, પછી જોશું માદા પ્રજનન અંગો અને પછી ફલન। બરાબર, આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નર પ્રજનન અંગો વિશે સમજીશું।